હોસ્પિટલમાં 10 વેન્ટિલેટર તાત્કાલિક શરૂ કરવામાં આવે તે બાબતે કચ્છ કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા કચ્છ કલેક્ટર સાહેબને પત્ર લખવામાં આવ્યો છે કે ભુજમાં સમરસ હોસ્ટેલને સરકારે કોવિડ સેન્ટર બનાવ્યું છે. તે સમરસ હોસ્પિટલમાં સરકારશ્રી દ્વારા 10 જેટલા વેન્ટિલેટર હોવા છતાં તેમાં ઉપયોગમાં લેવાતા નથી, જેના કારણે દર્દીઓ જ્યારે વેન્ટિલેટરની જરૂર જણાય છે ત્યારે સમરસ હોસ્પિટલના ડોક્ટરો દ્વારા દર્દીઓના સગાઓને કહેવામાં આવે છે કે તમારા દર્દીને પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ જાઓ અને પ્રાઇવેટ હોસ્પિટલવાળા વેન્ટિલેટરના અંદાજિત 30,000 થી 40,000 જેટલો ચાર્જ વસૂલે છે. તેની પણ ઉપાસના અને તપાસના કરવામાં આવે તો વેન્ટિલેટરના તાત્કાલિક શરૂ કરવામાં આવે તેવી અમારી માંગણી છે. બીજું, રાજ્યના મુખ્યમંત્રી 17 એપ્રિલે કચ્છની મુલાકાતે આવેલા હતા ત્યારે 2000 બેડની હોસ્પિટલની જાહેરાત કરવામાં આવેલ હતી. તે હોસ્પિટલ કે બેડ ઉપલબ્ધ કરવામાં આવ્યા નથી, પરંતુ 2000થી વધુ લોકો સારવાર ન મળવાના કારણે મૃતને ભેટ્યા છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા 2000 બેડની હોસ્પિટલ ક્યારે શરૂ કરવામાં આવશે તે જાહેર કચ્છની જનતાને જણાવવા અમારી માંગણી છે. સમરસ હોસ્પિટલમાં અને GK જનરલ હોસ્પિટલમાં બાયોપેક અને ઓક્સિજન પરના દર્દીઓને ઓક્સિજનનો પૂરતો ફ્લો આપવામાં આવતો નથી, જેના કારણે ઓક્સિજન ન મળવાથી દર્દીઓ ગુંગળાઈને મરણ પામે છે. તે પણ બંને હોસ્પિટલમાં ઓક્સિજનનો ફ્લો વધારવામાં આવે તેવી અમારી માંગણી છે. GK જનરલ હોસ્પિટલમાં રેમડેસિવિર ઇન્જેક્શનમાં પણ મોટા પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવે છે. તો 4 થી 5 ઇન્જેક્શનમાં બનાવીને 15 થી 20 ઇન્જેક્શન વેચવામાં આવી રહ્યા છે. તેની સાથે બંને હોસ્પિટલમાં ભાજપવાદ અને સત્તાવાદના કારણે ગરીબ દર્દીઓનો પૂરતો ઓક્સિજન, વેન્ટિલેટર કે બાયોપેક જેવી દવાઓની સુવિધાઓ મળતી નથી. આમ અમારી ઉપરોક્ત માંગણી તાત્કાલિક સ્વીકારવામાં આવે અને એનાથી અમો રાજ્ય સરકારના વિરોધમાં ધરણા પ્રદર્શન કરવામાં આવે એવી અમારી નોંધ લેવી. જિલ્લા કલેક્ટર સાહેબ પાસે અમે રજૂઆત કરવા માટે આવ્યા હતા કે રાજ્યના મુખ્યમંત્રી 17 એપ્રિલના જ્યારે કચ્છની મુલાકાતે કોરોના અંગે જ્યારે આવ્યા હતા અને ત્યારે જે કચ્છની જનતાને જે એક લોલીપોપ આપી ગયા છે કે 2000 બેડની અમે હોસ્પિટલ કચ્છમાં શરૂ કરશું, પરંતુ આજે 20 દિવસ થઈ ગયા, 2000 બેડની હોસ્પિટલ તો શરૂ ન થઈ પણ 2000થી વધુ લોકો કોરોનાના દર્દીઓ સારવારના અભાવે મૃત્યુ પામ્યા છે. એના માટે આજે જિલ્લા કલેક્ટર સાહેબ પાસે રજૂઆત કરવા માટે આવ્યા હતા. એની સાથે સાથે જે સમરસ હોસ્પિટલ છે, એ સમરસ હોસ્પિટલમાં 10 જેટલા વેન્ટિલેટર પડ્યા છે, ધૂળ ખાય છે. ત્યાંથી અંદરથી ડૉક્ટરો દ્વારા કહેવામાં આવતું હોય છે દર્દીઓના સગાને કે તમારા જે દર્દી છે એને કોઈ પ્રાઇવેટ હોસ્પિટલમાં તમે લઈ જાઓ, અમારી પાસે વેન્ટિલેટરની સુવિધા નથી. તમે જાણી શકો છો કે જ્યારે પ્રાઇવેટ હોસ્પિટલમાં આ લોકો પોતાના દર્દીને લઈ જાય છે ત્યારે પ્રાઇવેટ હોસ્પિટલવાળા 30,000 થી 35,000 રૂપિયા પર ડેનો ચાર્જ લે છે. એનો મતલબ એ થયો કે અંદર હોસ્પિટલના જે ડૉક્ટરો છે અને જે પ્રાઇવેટ હોસ્પિટલના જે ડૉક્ટરો છે એની સાઠગાંઠના લીધે એનો પોતાનો કમિશન હોવાના કારણે, વેન્ટિલેટર હોવા છતાં વેન્ટિલેટર ઉપર એને સારવાર ન મળવાના કારણે એ લોકો પ્રાઇવેટમાં જાય છે અને પ્રાઇવેટમાં ત્યાં કને 30,000 થી 35,000 રૂપિયા પર ડેનો ચાર્જ વસૂલે છે. એની સાથે સમરસ હોસ્પિટલમાં જે બાયપેક અને ઓક્સિજનની જે સુવિધા છે એનામાં પણ જે પૂરતો ફ્લો આપવો જોઈએ દર્દીઓને એ પણ ફ્લો આપવામાં નથી આવતો, જેના કારણે દર્દીઓ ત્યાં કને ગુગળાઈ અને મરી જાય છે. આ જે બેદરકારી GK જનરલ હોસ્પિટલની અને એની સાથે સાથે સમરસ હોસ્પિટલની નબળી નેતાગીરી કચ્છની હોવાના કારણે આજે કચ્છની જનતા પીસાઈ રહી છે. આજે 10 વેન્ટિલેટર હોવા છતાં પણ વેન્ટિલેટરની પૂરતી સગવડ નથી મળતી. એના માટે આજે જિલ્લા કલેક્ટર સાહેબ પાસે અમે રજૂઆત કરવા માટે આવ્યા હતા. ગઈકાલે અમે ધરણા પણ કરવા માટે આવ્યા હતા અને ધરણામાં પણ અમે સ્પષ્ટ કીધું છે. આજે પણ અમે લેખિતમાં સાહેબને વિનંતી સાથે અમે કીધું છે કે સાહેબ, આ જે વેન્ટિલેટર છે એની વ્યવસ્થા પૂરી કરવામાં આવે. GK જનરલ હોસ્પિટલમાં જે 4 ઇન્જેક્શનમાંથી 5 ઇન્જેક્શન બનાવી અને 5મું ઇન્જેક્શન 14,000 થી 15,000 કે 20,000 રૂપિયામાં જે અન્ય લોકોને જે વેચવામાં આવે છે એ જે ષડયંત્ર છે, અને એની સાથે સાથે GK જનરલ હોસ્પિટલ હોય કે સમરસ હોસ્પિટલ હોય ત્યાં કને જે ભારતીય જનતા પાર્ટીનો સગાવાદ અને ત્યાં ડૉક્ટરનો સગાવાદના કારણે સામાન્ય દર્દીઓને ત્યાં કને સુવિધા નથી મળતી અને જે પૈસેદાર લોકો છે એને અંદર સુવિધા મળે છે અને એ લોકોને પણ ત્યાં કને એના ઘરે ડૉક્ટરના ઘરે જઈ કરે અને પૈસાનો વ્યવહાર કરી અને એ લોકોને ત્યાં કને સારવાર મળે છે. આ
બેદરકારી ન હોવી જોઈએ એના માટે અમે અહીંયા કને જિલ્લા કલેક્ટર સાહેબ પાસે આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા. આજે અમારો કાર્યક્રમ હતો, રાજ્યના મુખ્યમંત્રી વિરોધમાં અમે કાર્યક્રમ કરવાનો, પણ હજી પણ અમને એવું લાગે છે કે એકવાર હજી જિલ્લા કલેક્ટર સાહેબનું અમને ધ્યાન દોરવું જોઈએ. એના પછી પણ જો આ નથી કરતા, હજી અમે બે દિવસનો ટાઈમ આપીએ છીએ જિલ્લાના વહીવટીતંત્રને, નહીં તો પછી ભુજમાં ગમે ત્યાં ગમે એ જગ્યાએ રાજ્યના મુખ્યમંત્રીશ્રીનો પુતળા દહન થશે અને ફરી પાછો થશે જ.